મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ ચુક્યા છે યોમિક ગુડ મોર્નિંગ અને જણાવો કયા પ્રકારે આજે સ્ટોક્સ નું લિસ્ટ આપણા સૌ કોઈના ધ્યાન પર કયા કયા સ્ટોક્સ તમારા ફોકસમાં આજનો દિવસ એટલે એમ કહેવાય ને કે બ્લોકડીલનો દિવસ છે આપણા માર્કેટમાં કે એમાં ઘણી બ્લોકડીલ આપણે થતી જોવા મળશે કે જેમાં આઈનોક્સ વિન્ડની સૌ પ્રથમ શરૂઆત કરીશ કે આઈનોક્સ વિન્ડમાં કે પ્રમોટર છે આઈડબલ્યુ ઇ એલ કે જેઓ પાંચ ટકા હિસ્સેદારી તમને એક વેચતી જોવા મળી શકે છે કે જે હાલની કરન્ટ માર્કેટ પ્રાઇસ છે કે તેનાથી પાંચ ટકા ડિસ્કાઉન્ટ ઉપર આ બ્લોકડીલ સંભવ છે જે રૂપિયા એકસો અડતાળીસથી એકસોને પચાસ પ્રતિશ જે રેન્જ છે એની વચ્ચે આપણને એક બ્લોકડીલ જોવા મળી શકે છે જે બાદ કોનકોડ બાયોટેકમાં પણ આપણને એક બ્લોકડીલ જોવા મળી શકે છે કે એમાં જે કેનેડાનું એક ફંડ છે ઓન્ટારિયો ઇન્ક જે ત્રણ પોઈન્ટ ચાર ટકા હિસ્સો આપણને વેચતો જોવા મળી શકે છે અને આ જે બ્લોક ડીલ છે એની જે ફ્લોર કિંમત છે રૂપિયા તેરસો વીસ પ્રતિશેત એક સંભવ છે અને આ જે બ્લોક ડીલ છે એની કુલ ઓફર સાઇઝ રૂપિયા ચારસો અડસઠ પોઈન્ટ ચાર કરોડ આપણને જોવા મળી શકે છે અને આ જે ડીલ જે થશે એના બાદ ઓન્ટારિયો ઇન્કનો કુલ બે ટકા હિસ્સોદારી કંપનીમાં આપણને જોવા મળશે એટલે આ બે કંપનીની છે સાથે સાથે આપણને એક ટિમકેનમાં પણ આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે કે ટીમકેનમાં આ જે ડીલ થશે એ જે કુલ કે ટીમ એમની જે પેરેન્ટ કંપની છે ટીમકેન સિંગાપોર કે જેઓ છ પોઈન્ટ છ ટકા હિસ્સો એમનો વેચતો અહીંયા જોવા મળી શકે છે અને આ જે ડીલ સાઇઝ છે એ કુલ આપણને સત્તરસો ને પંચોતેર ડોલર કરોડ આપણને જોવા મળી શકે છે અને જે હાલની કરંટ માર્કેટ પ્રાઇસ છે એનાથી દસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર આપણને આ બ્લોકડીલ જોવા મળી શકે છે એટલે કે આજે આપણને આઈનોક્સ વિન્ડ જે બાદ આપણે વાત કરી કોણકોણ બાયોટેક અને ટીમકેન આ ત્રણેયમાં આપણને બ્લોકડીલની એક એક્શન જોવા મળી શકે છે હવે આપણે પરિણામ રિલેટેડ વાત કરીશું કે જેમાં નાલ્કોની સૌ પ્રથમ આપણે વાત કરીશું કે નાલકોમાં એના પરિણામ બહુ જ આવે છે એક્સેપ્ટ આવક સિવાય આપણે વાત કરીએ જો નફાની વાત કરું તો નફામાં દસ ટકાનો વધારો થઈને નવસોના સત્તાણું કરોડ જોવા મળ્યો છે એટલે કે અહીંયા ડબલ આપણને થતો જોવા મળ્યો છે જ્યારે આવકમાં અઢી ટકાનો ઘટાડો જોવા મળ્યો છે એમાં એક અનુમાન અરાઉન્ડ કે સાત એકોતેર કરોડ હતું પરંતુ પાંત્રીસો કરોડ આજુબાજવાયું હતું પરંતુ ઇબીડાની વાત કરીએ તો ચુમ્માળીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો થયો છે જે ખરેખર બહુ સારા એવા નંબર છે જ્યારે માર્જિનની વાત કરીએ તો માર્જિન વીસ પોઈન્ટ નવ ટકા હતા જે વધીને ત્રીસ પોઈન્ટ નવ ટકા એટલે કે એક હજાર બેસીસ પોઈન્ટનો વધારો આપણને નાલકોમાં જોવા મળ્યો છે કંપનીનું જે એલ્યુમિનિયમ બિઝનેસ છે અને કેમિકલ બિઝનેસ બંનેમાં સારું એવું પરફોર્મન્સ આવ્યું છે જેના કારણે આપણને સારાના સારા નંબર જોવા મળ્યા છે જે બાદ એનએમડીસી એવી છે કે જેના તેના પરિણામથી આપણને નિરાશા જોવા મળી છે કે જે નફો આડત્રીસ ટકા ઘટાડો થયો છે જે આવક છે તો આવકમાં ઇનલાઇન નંબર આવે છે જે અગિયાર ટકાનો વધારો થયો છે પરંતુ એમના જે ઓપરેશન નંબર છે એમાં પણ ઘટાડો થયો છે કેમના એમના ઈબીડા બે પોઈન્ટ આઠ ટકા ઘટીને એકવીસોનો એક કરોડ આવે છે અને માર્જિન સાડત્રીસ ટકા હતા જે ઘટીને ચો બત્રીસ પોઈન્ટ ચાર ટકા આપણને જોવા મળે છે એટલે એનએમડીસીમાં આપણને થોડા નંબરમાં નિરાશા જોવા મળી છે જે બાદ એલઆઈસીની આપણે વાત કરીશું તો એલઆઈસીના પરિણામમાં નફો રૂપિયા તેર હજાર એકસો નેવું પોઈન્ટ આઠ કરોડ હતો જે વધીને ચાર પોઈન્ટ પાંચ ટકા વધારો થયો છે જે તેર હજાર સાતસો ને એક્યાસી કરોડ એમનો નફો આવ્યો છે જ્યારે એમણે નેટ પ્રીમિયમની વાત કરીએ તો રૂપિયા એક લાખ બત્રીસ હજાર બસો ને ત્રેવીસ પોઈન્ટ બે કરોડથી સાડા પંદર ટકાનો આપણને વધારો થયો છે સાથે સાથે એમની અન્ય આવકમાં પણ વધારો થયો છે કે જેમની અન્ય આવક ચારસો ને ચોર્યાસી પોઈન્ટ આઠ કરોડ હતી કે જે વધીને ચૌદ હજાર એકસો ને ચોસઠ કરોડ એટલે ઓવરઓલ એક હજાર કરોડનો આપણે આપણને વધારે એમને અન્ય આવકમાં જોવા મળે છે પરંતુ નેટ કમિશન છે કે જેમાં આપણને મામૂલી ઘટાડો જોવા મળ્યો છે જે રૂપિયા આઠ હજાર ચારસો હતી એ જે ઘટીને આપણને બે પોઈન્ટ બે ટકા આપણને એમને ઘટાડો જોવા મળ્યો છે અને બોર્ડે રૂપિયા છ પ્રતિશય ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે એટલે એલઆઈસીના આપણે ધ્યાન પર રાખીશું સાથે સાથે આપણે બે ફાર્મા કંપનીના પણ નંબર આવે છે કે જેમાં જેનેસા ફાર્માની વાત કરીશ કે જેમાં ટોપ લાઇન અને બોટમ લઈને તો સારું જોવા મળ્યું છે પરંતુ એમના ઓપરેટિંગ નંબરમાં આપણને નિરાશા જોવા મળી છે કે એમનો જો નફો છે એકસો ને છવ્વીસ ટકા વધારો થયો છે જ્યારે આવકમાં પણ પાંત્રીસ ટકા વધીને એ ત્રણસો ત્યાંસી કરોડ જોવા મળે છે પરંતુ એમનો ઈબીડા જે છે એમાં સાડા સત્તર ટકાનો ઘટાડો થયો છે અને માર્જિન પણ એકવીસ ટકાથી ઘટીને બાર નવ ટકા જોવા મળે છે એટલે ઓવરઓલ એક્સ્ટ્રા જેની સામે આપણને મિશ્ર અહીંયાથી નંબર જોવા મળે છે જ્યારે એની સામે નાટકો ફાર્મા છે કે જેમાં આપણને ઓવરઓલ નંબર સારા એવા જોવા મળે છે કે એમનો નફો ચાલીસ ટકા વધીને રૂપિયા ત્રણસો ને છ્યાસી કરોડ થયો છે જ્યારે એમની આવક ઓગણીસ ટકા વધારો થયો છે અને ઇબિડા જે બહુ ખરેખરમાં સારા આવે છે સુડતાળીસ ટકાનો વધારો થયો છે અને માર્જિન સાડત્રીસ આઠ ટકા હતા જે વધીને છેતાળીસ છ ટકા જોવા મળે છે એટલે ઓવરઓલ નાટકો ફાર્માના પરફોર્મન્સ આપણને સારા જોવા મળે છે જ્યારે અદાણી એનર્જી સોલ્યુશનમાં આપણને એક સમાચાર આવે છે કે એમને જે બોર્ડે રૂપિયા પાંચ બાર હજાર પાંચસો કરોડનો એક ફંડ એકત્રિત કરવા માટે તેમને એક મંજૂરી જોવા મળી એટલે આમાં પણ એક એક્શન જોવા મળે સામે આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એક થોડીક નેગેટિવ અસર જોવા મળી શકે છે કે એમાં આરબીઆઈએ એક કરોડ રૂપિયાની કંઈક પેનલ્ટી ફટકારી છે એનું કારણ એ છે કે લોડ લોન અને એડવાન્સ આ બંને નિયમોનું પાલન ન કરવા બદલ તેમને કંઈક અહીંયા પેનલ્ટી ફટકારવામાં આવી છે જે બાદ આપણે આઈ એક રિપોર્ટ આવ્યો છે જેના કારણે આજે આપણને એક એફએમસીજી અને કન્ઝમ્પશન આ બંને સ્ટોક થીમ રિલેટેડ આપણને સ્ટોકમાં એક્સચેન્જ જોવા મળી શકે છે કે એમનું જે અનુમાન એવું છે કે આ ફેરી સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર સુધીમાં કે જે એવરેજ આપણે વરસાદ થતો હોય છે એનાથી આ ફેરી આપણને થોડું સારું આપણને મોન્સૂન જોવા મળી શકે છે જેના કારણે આપણે એફએમસીજી અને આપણે કન્ઝમ્પસન સ્ટોકને આપણે ધ્યાન પર રાખીશું